ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે કિસાન બલિદાન નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. વિધાનસભાને ઘેરવા તારીખ 19 માર્ચ 1987ના દિવસે શહીદ થયેલ જાદર, ભદ્રેશ્વર, કાંકળોલ, તૈનપુર વગેરે ગામના 13 શહીદ થયેલા કિસાનોને શ્રદ્ધાંજલિ નિમિત્તે ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકાના પૂર્વ મંત્રી શ્રી દિનેશભાઈ પી પટેલના રાહબરી નીચે શ્રદ્ધાંજલિ અર્પતા સદગત આત્માઓને તેમજ તેમના પરિવારોને મોટી તકલીફ પડી છે, જેની ખોટ આજે વર્તાઈ રહી છે. પરંતુ તેમને શ્રદ્ધાંજલિના કારણે આપણે સંગઠન દ્વારા ઘણું મેળવી શક્યા છીએ. બીજું, ચાલુ વર્ષે સતત થોડા સમય બાદ વરસાદ કરા ચાલુ રહેતા ખેડૂતોના માથે આબ ફાટી ગયેલ છે. બીજા તબક્કે ખેડૂતોને ચાલુ વર્ષે ગયા વર્ષ કરતાં કપાસના ભાવ ખૂબ ઓછા છે, તેમજ ધાન્ય પાકોમાં મકાઈ, ઘઉંના ભાવ પણ ઓછા છે. બીજું કે આ કમોસમી વરસાદથી પપૈયા, ઘઉં, વરિયાળી, તમાકા, તડબૂચ, મગફળી, બાજરી વગેરે પાકોને ખૂબ જ મોટું નુકસાન થયું છે, જેથી સત્વરે સરકાર તમામ ખેડૂતોને એકર દીઠ સહાય આપે તેવી લાગણી વ્યક્ત કરી હતી. ગામના પ્રમુખ શ્રી કીડી પટેલ અને મંત્રી શ્રી અરવિંદભાઈ ડી પટેલ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.